થોડોક તો મોર્ડન થતો જા મોર્ડન. કોકને ખબર પડે કે સોમા કાકાનો આ છોકરો છે પક્કા, નકર બધાય મને કહે ને તને માહેથી વાતો કરશે કે આ ડોબા જેવો છે, ડોબા જેવો. જા દૂધ દયાવ અને તેને ફૂરતી રાખજે અને આવજે વેલો. આતે દૂધ દૂધ દેવો જાવ છું કે ઘણી ઘરે રાત રોકાવડી જતો. હા હવે હાલતો થા, હાલતો થા, પાછો તો લેક્ચર કરે. વેલો દાવી એ ભોપા કાકા. હા આવો ને દૂધ લઈ જાવ. લે કરશો લેતો આવું. હા લેતો આવો. લાય લાય. તારા બાપા હમણાં છોકરા દેખાતા નથી. મારા બાપા બહુ કામમાં છે. હા હમણાં ભાળ્યો નથી. આવ્યો. જો તમને શું કહું, હમણાં ઓલો દૂધવાળાનો ટાઈમ થઈ ગયો. હા તો ભૂલતી નહીં, અંદર જઈને બધી તૈયારી કરી લેજા. મને બધી ખબર જ છે, તું મને ભૂલકડી ભૂલકડી ના કર. હા તો જા. આવે દરવાજો થોડો બંધ રાખજો અને હે ને દેખાવો ના જોઈએ, અંદરથી ખબર ના પડવી જોઈએ બાઈક થી ક્યાં કરે. બેચાને અને આમ જરીક બંધ રાખજે અને હરખું વ્યવસ્થિત ચાલુ કરજો ફોન. બરોબર જ છે, બરોબર. હા બસ લે આ આવી ગયો દૂધ મારો. દૂધ લઈ લેજો. કા કે આ રિયા ભાઈ આવે છે. હેલો જેવું તમારું દૂધ ને એવા તમે હો, એવા સારા છો. અને તમારી આ પાગ તો જો કેવી સરસ લાગે. હા આવા લુગડા છે ને હા બહુ ગમે મને. આખી કેટલી ભરે છો. બોલી નથી શકતી તમને જોઈને હું. તમે છે ને જે બુટી પહેરતા હોય તો જિગ્નેશ કવિરાજ જેવા લાગો. હે મારા બાપા વાટ જોતા છે. અરે કોઈ ની વાટ જોતા હોય બેહો ને ઘડી. ના ના કીધા મારા બાપા કીધું. બાય પકાજી. હા જામી ગયું. એવું લાગે છે ચેટિંગ થઈ ગયું હોય ને એવું. હવે બાઈનું ખોલ વયો ગયો. ઓલો હાલે બતાવ મને વ્યવસ્થિત કર્યો ને. આ તે કામ સારું કર્યું. ફર્સ્ટ ક્લાસ. આ દૂધ લઈ લેજા મૂકે. આ બાપા ઓ આ ધોવાનું હોય લાવો ને. એટલે જેટલા દૂધ ના આપણા લગવા છે ડેરી ના બધા નો હિસાબ લઈ લેતો આવજે. આપણે ખોલ લેવો છે, નીંદ લેવી છે, ઓલા ગધબરા નું આપણે પડું રાખ્યું ને એને પૈસા દેવાના છે. હો અને બિલ પાકા લઈ લેજે બધાય ના પૈસા. હો હો કોઈનું બાકી ના રાખું તો આપણે ત્રીજી એમને મેનું બાકી રાખીએ એને એક જ દી દેવાના હોય છે. પણ બાપા રાયડું ઓછી નાખો ને. પણ રાયડું નાખવી પડે ને તારામાં એટલી દિવેલાય નથી ગગા.
પણ હું કઈ નાનું નથી, લઈ લઈ બધા પાસેથી. હો લઈ લઈ તો ભેહું દોતા શીખી જાને, તો મારે ક્યાંક બહાર ગામ જવું હોય તો જવાય. ઈ મને બીક લાગે તમારે હારું છે. હવે બીક લાગવાનો દીકરો થયો તે. હા ભોપા કાકા. હા આ દૂધ લઈ જજો. હા ના હું લે લોટો લે. હા આવો. બિલ લેતા આવજો પાછા. હા ભાઈ હા. મારું કામ છે ને ફટાકે હોય આલે બિલ ને પૈસા બી તું લઈ લે. મેં હિસાબ કરીને રાખ્યો ભૂલ ચૂક લેવી દેવી. હાચ્યું લઈ જજે પાડતો નહીં ક્યાંય. અને સમજો વધારે પૈસા ની જરૂર હોય ને તો તાર બાપા ને કહીજે તમે તાર લઈ જજો. હા હું કહું. હા બોલો. મારા બાપા એ પૈસા નું કીધું છે બિલ લાવો દૂધ નું. એ પૈસા લઈ આવતો ચંપા. હું ફોન પે એવું નથી વાપરતો, મને રોકડા આપજો. નથી વાપરતા? નહીં. તમને રોકડા જ મળશે જુઓ. હું જુઓ પૈસા. આવું હું મારો વિડીયો ઉતાર્યો. પૈસા જોઈએ ને હવે. પૈસા કેટલા જોઈએ બોલો. હવે મારા બાપાને હું હું જવાબ હું આપીશ. અને હા હવે પછી બિલ માંગ્યું ને તો આ વિડીયો બધે વાયરલ કરી દઈશ. ના ના એવું કેમ નહીં કરતા. તો પછી પૈસા કેટલા આપવાના? પૈસા ની જોતા મારે. અને નહીં તો છે ને પેલા તમારા પપ્પા ને શેર કરી. ના ના એવું કેમ નહીં કરતા. મારી અરે નો થવાનું થઈ ગયું. શું કરવું હવે મારે? કેમ બેટા બિલ લાવ્યો ને બધાયના? બધાયના બિલ આવી ગયા. હા ઓલા મેડમ નું એનું બિલ આવી ગયું. હા હારું હારું લે. એક ભોપા કાકા એક બાકી રહ્યા છે. પકા ભોપા કાકા નો તો મને અનુભવ છે. એ કોઈ દી બિલ બાકી ન રાખે. કેમ આજ પહેલા બાકી રાખ્યું બેટા? કે આ મહિને કપાણ છે ને આવતા મહિને આપી દઈશ એમ કીધું. કાંઈ વાંધો નહીં. હાલો આમાં બધાયના પૈસા છે આમાં. કાંઈ વાંધો નહીં મારો દીકરો. બોલે બોલે. આ કે તો મારો પકલો ગમે એ ટેન્શનમાં હોય એની બોલીમાં ફેર લાગ્યો. મોઢા ઉપર નૂર ન હતું. પણ હવે છોકરો છે કાંઈ હોય તો હવે મારે થોડુંક એનું ધ્યાન રાખવું જોઈએ. કઈ અટવાણો તો નથી ને મારો દીકરો? એ હોમા. હા ભાઈ. હા આય પપ્પા. મને એમ કયો વાડિયા રહેશે લે જાવ કીધું. કેમ છે? બસ આમ તો સારું છે. પણ તારા ભાઈ બી ને તાવ આવી ગયો તો ને તે દવાખાને લઈ ગયો. ડોક્ટર કે પોપીજો ખવડાવજો. અરે ગંડા એમાં તારે પૂછવાનું હોય આ વાડી તારી છે. જોતા હોય ને કઈ લઈ જાજે. હા પપ્પા. હા હું એક વાત કરવાનો તો. હા કે ને. મારે પક્કો કહેતો તો કે ભોપા કાકા હમણાં ભીંહમાં છે પૈસા કીમાં બરોબર અને બિલ બાકી રાખે છે. હું કહું ભોપો કાકો કોઈ દી એવું ન બને. એનો વ્યવહાર જ એવો હોય આમ ટાંડર જેવો. અરે હોમા. હા તારા છોકરાની કઈ ભૂલ થતી છે. કેમ? એ આગલા મહિને મારી પાસેથી બિલ લઈ ગયો તો ને 20,000 લઈ ગયો તો. એની માં પછી પાછો ફરીને આવ્યો. હા એ કે મારા બાપાએ કીધું 10,000 આપો. બીજી વખત પાછો આવ્યો એ કે મારા બાપાએ કીધું છે 20,000 દેવાનું. મેં 20,000 બીજા એને આપ્યા. કુલ ટોટલ 50,000 રૂપિયા લઈ ગઈ મારી પાસે 3 મહિનામાં. ગજબ નો દીકરો રોલ્યો કહેવાય ને. હું તો તને એને છોકરાને એમ કીધું તું
કે ભોકા કાકાને કહેજે કે એને પૈસાની જરૂર હોય તો એનો ભાઈબંધ બેઠો છે, 20-25 હજાર લગ્ન હું આપું એમ હતો. આ તો આની હારે કુંડારું કર્યું યાર. પણ આપણે તો બે ભાઈબંધ, હવે એને કીધું મારા બાપા એ કીધું પૈસા આપો, હું નો દઉં તો તને મારી ઉપર મન ઉતરી જાય. એક વાત સાચી છે, આજ 3 મહિના થયા જઈએ મારો પકલો પૈસાનો હિસાબ હું લઉં ને તે હારો મૂડ આઉટ હોય. કાને તું બહુ ડારો ન કરતો અને સમજાવીને પૂછજે, પૈસા તો રળતા મળી જાય. અને અત્યારે જુવાન છોકરો શું કરી બેહે? મારા બાપા રે, પપ્પા કાકા, નક્કી ભાંડો ફૂટી જશે એવું લાગે. પકા એ પકા. મોટી મુશ્કેલી માં મેકાણો હતો ને, એટલે હું ભોપા કાકા પાસેથી તમને ખબર નતો પડવા દેતો, એમ મેં ભોપા કાકા પાસેથી 50,000 રૂપિયા લીધા. અરે બેટા, 50,000 લીધા હોય કે 5 લાખ, પણ તારા બાપને તો કેવું પડે ને કે બાપા હું આમાં હલવાનો છું. જો પકા, જે કાંઈ તારી મનની પીડા હોય ને એ તું કહી દે, ભલે તારા બાપા હોય પણ અત્યારે આપણે આમ ભાઈ બહેન બેઠા છીએ ને એમ સમજીને તું કહી દે, જે તને ઉપાય દેવો હોય એ બધું અહીંયા સોલ્વ થઈ જશે. બાપા, ઓલી બે મેડમ નો રહી, હા ત્યાં હું દૂધ દેવા જતો હતો, હા એક મેડમે હંતાઈને મારો વિડીયો બનાવી લીધો છે, એ મને નહોતી ખબર. બરોબર, પણ હું પૈસા માંગવા ગયો ને ત્યારે મને વિડીયો દેખાડ્યો. બરોબર, યાની કે બ્લેકમેલ કરવા માંગે તમે મને, એટલે હું તમને ન કહી શક્યો કે નો. ભોપા કાકાને મેં કીધું, મેં ભોપા કાકા પાસેથી પૈસા લઈને એના દૂધના પૈસા હું તમને જ દેતો હતો. એટલે આ બધું ચક્કર આમ છે. બરોબર ને હોમા? હા, એ લુચ્છું ને આપણે જઈ અને પાઠ ભણાવો પડે. હાલ ઊભો થા. અરે વરેશ ભાઈ, સોમા તું અતિથી ધીરો થા, એને પાઠ આપણે ભણાવશું જ ખરો. બરોબર, એ છે છોકરીઓ અને જુવાન. બરોબર, આપણે છે ને પરબારું એમ ન કરાય, થોડુંક મગજ કહીશ મગજ. વકીલ પડખે જાય અને કાયદાકીય કરાવાય, કાયદો આપણા હાથમાં લેવું ને તો આપણે હલવાઈ જાવું. આ પરસામાં ગયો ને આપણે પાંચમાં જાવું. બુદ્ધિથી કામ કર, મોટા બુદ્ધિથી. પણ તો હોમા, હા બોલો સગન ભાઈ, આપણે છે ને વકીલ, હા હા એને વાત કરવી આપણે. જો સોમા ભાઈ, હા પોપા ભાઈ, હું તો ઓફિસે જતો હતો પણ આ તમારો ફોન આવ્યો ને એ લાઈને રોકાઈ ગયો. બોલો શું કામ પડ્યું છે? હવે તમે એક કામ કરો, એને જે વિડીયો બનાવ્યો છે અને ઈ તમારી પાસે પૈસા માંગે, વાત કરે ને કે આ વિડીયો અમે વાયરલ કરશું ને આટલા પૈસા આપને, એ વાત કરે ને એનો વિડીયો જો તમે બનાવી લ્યો અને ઈ આપણે કોર્ટમાં રજૂ કર્યું તો ઈ હલવાઈ દે. બાપુ, તમને 2 દિવસમાં ઈ વિડીયો અમે બનાવી દે, પછી હવે તું દૂધ દેવા જા. બરોબર, હા અમે પોપો કાકો બે અહીંયા થઈ. પોપા, તું દૂધ દેવા જા, તું આવી ચડી જા અને બેજો ત્યાં, અને તું છે ને દૂધ દેવા જાજે. હોમા દેખાય તો એનું કા બોલ, મા બોલ દૂધ, આ દૂધ લઈ ગયો. એ દીદી, દૂધ વાળો આવ્યો. એ હા. આવી ગયો હોમા? હા, બે સોડી દેખાય છે. આપણો પકો દૂધ દેવા ત્યાં કોઈ ગયો છે. હા હા, ધીરે બોલ, બધું ઉતાર બોલ માં. હા ઉતારી લઉં. દૂધ રેવા દે ઘડીક વાર, પેલા 10,000 નું કીધું તું લઈ આવ્યો હા ને? પણ જેટલા મારી પાસે હતા એટલા જ મેં તમને આપી દીધા. ઈ તો તે આપી દીધા, પણ હજી આપવા જ જોહે તારે. નહીં થાય. લાવ તો ફોન.
કરું ને વાયરલ? ના ના વાયરલ નહીં કરતા, કરી નાખો ને દીદી. ના 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 રેવા જો, કરી નાખો, કરી રેવા જો. ના ના વાયરલ નહીં કરતા. તો પછી પૈસા થાશે કે નહીં થાય? કેદી દઈશ ઈ બોલ. બધું આપણે રેકોર્ડિંગ કરી લીધું, આમાં વિડિયો આવી ગયો, હવે એ બાંધીને આપણે કરતાઈ. અને હા, જો પૈસા નહીં થાય ને તો વિડિયો વાયરલ થશે અને તને પણ હલવાડી દઈશ. અરે તો હું એને હલવાડી હલવાડી તો અમે તમને દઈશું શીપેલ્યું. ભલે હવે આ તારી કળા આમાં હાલે. એટલે અમે કર્યું ઈ તમે કર્યું? હા, ટેટ ફોર ટેટ બરાબર. હજી તો તમે છે ને નાની નાની ગીગલીઓ સુવો. આ અમારે હિંતેર વર્ષ થયા, એમને નથી થયા. તારા જેવા કાંઈક અનુભવ થયા. અને હા, મારા છોકરા પાસેથી જેટલા રૂપિયા લીધા ને એટલા રૂપિયા દઈ દેજે, 3 મહિનાનું બિલ દઈ દેજે. અને કાલ હાન થાય ને તો તમે આ ગામમાં ન હોય, ધ્યાન રાખજે. કોણ બોલે ખબર છે ને? સોમો કાકો.